सर्वे भक्तोना हृदय कमल में बिराजमान भगवान श्री रंगवधूत गुरु महाराज ने मारा कोटि कोटि प्रणाम। सर्वे भक्तों ने मारा श्री गुरुदेव दत्त। आज आप दत्त नाम स्मरणनो 21मो अने 22मो श्लोक समझीशु। दत्त नाम स्मरणनो 21मो श्लोक छे, वदे संयमे संड कामीज भोगे महामूर्ख दाने न दे क्षुद्र लागे करे भक्ति अंधो न नास्तिक तात जुए दोष दुष्टो बधे आम हंत। उपरोक्त श्लोकनी सरल समझूती, माणस आध्यात्मना मार्गे कर्म के योगना मार्गे अरे समाज सेवाना मार्ग में थोड़ो पण आगळ जाए के तरत ज लोकोमां तेनी वातो थवा मांडे छे। कोई सारू बोले तो कोई खराब बोले, विशेष करीने घणाने कुथली में ज रस होय छे, पण आवा माणसे आ श्लोकनो भावार्थ याद राखवा जेवो छे। तमे संयम पाळता हो तो जवा दो, ए तो छे ज नपुंसक। भोग भोगवो तो तरत ज कहेशे के काम थी भरपूर छे, लंपट छे। दान आपो तो कहेशे के मूर्ख छे, नकामू धन वेड़फे छे। अने दान न आपो तो कहेशे कंजूस छे। भक्ति करो तो कहेशे अंधश्रद्धावाळो छे। अने भक्ति ना करो तो कहेशे नास्तिक छे। आम दुष्ट लोको कई ने कई खोड काम पण बताव्या ज करे, तेथी जे कार्य लीधु होय तेमा वळगी रहेवू। लोकोनो स्वभाव छे के आगळ वधनारने पाडवा प्रयत्न करे ज। एवी वेळा भगवानुनु नाम दई जे आवे ते सहन करी पोताना ध्येયમાં વળગી રહી આગળ વધવું, પોતે ભાંગી પડવું નહીં। પૂજ્ય શ્રી નારેશ્વર આવ્યા ત્યારે એમના ઘણા મિત્રોએ કહેલું કે આ તો દેશદ્રોહ કહેવાય, લડત છોડીને જંગલમાં જતા રહેવાય। પૂજ્ય બાપજીએ ભજન લખ્યું છે, તોડી દીવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં ઉપર કડાકે આભ તૂટું તેથી તમારું શું ગયું। અને આવા સાધકને ઉદ્દેશીને બીજું લખ્યું છે, સબસે હા હા કરના સાધો કરના અપને મન ભાના। કોઈ સાથે મતભેદ કર્યા વિના પોતાને મન જે ઉત્તમ લાગ્યું તે જ કરતા રહેવું જોઈએ। પૂજ્ય બાપજી ઘણીવાર કહેતા કે માર્ગમાં આવતા મેણા ટોણા શાંતિથી સહન કરવા એ તપનો એક ભાગ જ છે। નામ સ્મરણનો 22મો શ્લોક છે, અનિવાર્ય માટે સહેલો કજલ્પ કદીએ ન આહી ત્યજે ધર્મ અલ્પ ગ્રહે નિત્ય સતનામ પિયુષ ચંગ ત્યજે દુર્જનોનો અકારો જ સંગ। ઉપરોક્ત શ્લોકની સરળ સમજૂતી, ઉપરના સંદર્ભમાં જ આ શ્લોકમાં પૂજ્ય બાપજીએ કહ્યું છે કે લોકોના આવા મેણા ટોળાના વાક્યો અનિવાર્ય છે, માટે સહન કરવા, પણ પોતે પકડેલો માર્ગ ધર્મનો માર્ગ છોડી દેવો ન જોઈએ। આ કેવી રીતે બને? એક બાજુ પરમાત્માના નામ સ્મરણનો આશ્રય કરવો અને બીજી બાજુ દુષ્ટ લોકોનો આવા ધર્મના માર્ગે જતા વારનારનો સંગ છોડી દેવો। પૂજ્ય બાપજીએ નામ સ્મરણને સત અને અમૃત કહ્યું છે અને દુર્જનોના સંગને અકારો દુસ્સહ્ય કહ્યો છે। માણસના જીવનમાં રોજબરોજના જીવનમાં આ બે વસ્તુનો ખ્યાલ રહે તો સાચે જ તેનો બેડો પાર થાય છે, નહીં તો અતો ભ્રષ્ટ સ તતો ભ્રષ્ટ।
ન અહીનો અને ન તઈનો એવી સ્થિતિનો થાય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો એના જેવી પરિસ્થિતિ પેદા થાય છે. નથી સંસારમાં રહેવાતું કે નથી આધ્યાત્મમાં પ્રગતિ થતી. આમ નામ સ્મરણ જ તારક બને છે. શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન. દત્તનામ સ્મરણની સંપૂર્ણ સમજૂતી માટે જોડાયેલા રહો નારેશ્વરનો નાથ યુટ્યુબ ચેનલ સાથે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.